धीरज राखो, जीवन में श्रद्धा राखो अने हूँ तमने चाहूँ छू। एक शनिवारे नानकड़ो छोकरो शाळाए थी घेर आव्यो अने तेणे पोताना पिता ने कह्यू, मारा शिक्षके अमने घरकाम में एक काम सौंप्यू छे, 10 जण ने भेटवानू अने तमने कहेवानू के धीरज राखो, जीवन में श्रद्धा राखो अने हूँ तमने चाहूँ छू। तेना पिताए कह्यू, कई वांधो नहीं, हूँ काले तने मॉल में लई जाइश, त्या तू आ काम पतावी शकीश। छोकरो बीजे दिवसे सवारे उठी अति उत्साहपूर्वक तैयार थई गयो अने तेना पिता ने कहवा लाग्यो, चालो पप्पा हवे मॉल में जाइए। बहार खूब जोर थी वरसाद पड़ी रह्यो हतो एटले पिताए कह्यू, बेटा थोड़ी वार रहीने जईशुं, अत्यारे आटला वरसादमां मॉलमां कोई नहीं होय। पण छोकराए तो जीद ज पकड़ी, आथी पिताए तेनी बाळहट आगळ झूकी जई तेने भारे वरसाद वच्चे पण कार हंकारी मॉलमां लई जवो पड्यो। तेमणे मॉलमां एकाद कलाक पसार कर्यो अने छोकरो जुदा जुदा नव लोकोने भेट्यो। हवे तेना पिताए कह्यू, बेटा वरसाद घणो वधी गयो छे, आपणे फसाई जईए ए पहला चाल घेर पहोंची जईए। छोकरो तेनो 10 जणने भेटवानो लक्ष्यांक पूरो न थता थोड़ो उदास थयो, पण आखरे तेणे पिताની વાત માની અને તેઓ ઘેર પાછા ફરવા કારમાં બેઠા। તેઓ થોડા જ આગળ વધ્યા હતા કે ત્યાં એક ઘર માર્ગમાં સામે દેખાયું। તેના તરફ આંગળી ચિંતા છોકરાએ પપ્પાને કાર રૂદી કરી કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું, પપ્પા મને પેલા ઘરમાં જઈ આવવા દો, મારે એક જ જણને ભેટવાનું બાકી છે, મને ચોક્કસ એ ઘરમાં કોઈક મળી જશે અને હું મારું ઘરકામ પૂરું કરી શકીશ। પિતાએ પોતાના નાનકડા પુત્રની ઈચ્છા પૂરી કરવા કાર બાજુએ લીધી અને થોભાવી। છોકરાએ તે ઘર પાસે જઈ દરવાજાની ઘંટડી દબાવી। થોડી વાર પછી એક મહિલાએ બારણું ખોલ્યું જે ખૂબ ઉદાસ દેખાતી હતી। છોકરાને જોઈ તેને થોડી નવાઈ લાગી। તેણે પ્રેમથી પૂછ્યું, બેટા તારે કોનું કામ છે? આંખોમાં ચમક અને ચહેરા પર મોટા સ્મિત સાથે એ નાનકડા છોકરાએ કહ્યું, મારા શિક્ષકે અમને 10 જણને ભેટવાનું કહ્યું છે અને તેમને એમ જણાવવામાં કહ્યું કે ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો અને હું તમને ચાહું છું। હું 9 જણાને ભેટી ચૂક્યો છું, હવે 1 જણને ભેટવાનું બાકી છે, શું હું તમને ભેટી શકું છું અને મારા શિક્ષકનો સંદેશો પાઠવી શકું છું? તે મહિલા નાનકડા છોકરાને ભેટી પડી અને ચોંધાર આંસુએ રડવા માંડી। આ જોતા છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયા અને તેમણે મહિલાને પૂછ્યું કે શું તેમણે કોઈ સમસ્યા છે? મહિલાએ પોતાની જાતને સંભાળી લીધી। પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું, તેમને ચા પાઈ અને પછી કહ્યું, મારા પતિનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું છે અને એ પછી હું સાવ એકલી પડી ગઈ છું। આજે તો હદ થઈ ગઈ, સવારથી મને થતું હતું કે બસ હવે મારે પણ મારા જીવનનો અંત આણી દેવો જોઈએ। થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી, તેના પર ચડી હું પંખે લટકી મારો ધ્યાન આપવા તૈયારીમાં હતી, ત્યાં દરવાજે ઘંટડી વાગી। મને આશ્ચર્ય થયું કે મને મળવા તો કોઈ આવતું નથી, તો પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે?
मैं कुतूहलवश दरवाजो खोल्यो अने त्यां आ देवदूत आवीने मने कहे छे, धीरज राखो, जीवन में श्रद्धा राखो अने हूँ तमने चाहूँ छू। मने खातरी छे के चौक्कस ईश्वरे पोते मने आ संदेशो तमारा पुत्र द्वारा मोकल्यो छे। मारी मरवानी इच्छा अने उदासी गायब थई गई अने हवे मने जीववा एक नव बळ मळ्यो छे। याद राखो, हमेशा हकारात्मक विचार लोको साथे वहेंचो, लोकोनी पड़खे उभा रहो। कई बीजू न करी शको तो मात्र तेमने सांभळो। कदाच तमे कोईकनु जीवन बचावानु एक माध्यम बनी शकशो। जो आ वार्ता गमी होय तो अमारी चैनल ने सब्सक्राइब जरूर करजो। जय स्वामी नारायण।